નમસ્તે વિદ્યાર્થીઓ જય શ્રી સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ છ એટલે કે પાઠ છ અંગ્રેજ શાસનની ભારત પર અસર એ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો અને સુડતાલીસના આઝાદ થયો પણ એનાથી પહેલાં એના ઉપર અંગ્રેજો ફ્રેન્ચો ડચ વગેરે જેવા ઘણી બધી પ્રજાતિઓએ રાજ કર્યો હતો એમાં સૌથી વધારે એટલે કે બસો વર્ષ સુધી જેણે રાજ કર્યું એ ફિરંગ્યો એટલે કે જેને આપણે અંગ્રેજો કહીએ છીએ એની શાસનની ભારત ઉપર કઈ કઈ અસર થઈ છે એ વિશેની માહિતી આ પાઠમાંથી તમને મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે આમ તો ક્રાંતિ શબ્દ સાંભળ્યો જ હશે દાખલા તરીકે લિબિયાની ક્રાંતિ હોય કે પછી આ રશિયન ક્રાંતિ હોય પણ આ ક્રાંતિ શબ્દ એટલે શું એનો અર્થ શું થાય તો વિદ્યાર્થી મિત્રો લોકોની જરૂરિયાતો ન સંતોષાય એટલે કે જે લોકોની જરૂરિયાતો હોય એ સંતોષ ન પામે અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે જેને આપણે હડતાલ કહીએ કે આપણે એને બળવો પણ કહી શકીએ તો એ એક છે એ ક્રાંતિનું સ્વરૂપ છે દાખલા તરીકે આપણા દેશમાં પણ અંગ્રેજો વિરુદ્ધ જ્યારે અંગ્રેજોના શાસનના કારણે આપણી પ્રજા પાયમાલ બની હતી ત્યારે ભારતના લોકોએ પણ આઝાદી માટે જે ક્રાંતિ કરી હતી એ લોકોની જરૂરિયાત સંતોષવા માટે અને આર્થિક રીતે જે પાયમાલ બની ગયા હતા એટલે કે એની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી જે દિવસે આપણો દેશ આઝાદ નહોતો થયો અને અંગ્રેજ શાસન સમયે ભારતના લોકોની જે પરિસ્થિતિ હતી એ બહુ જ કંગાળ હતી ત્યારે આવું થતું હતું ચાલ હવે એ સમયના આપણે એ સમયના ભારતના જીવનની વાત કરીએ જ્યારે અંગ્રેજો ભારત ઉપર રાજ કરતા હતા ત્યારે ભારતની જીવનશૈલી કેવી હતી કેટલા કેટલા લોકોને દુઃખ વેઠવા પડતા એ વિષયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારત છે એ આર્થિક રીતે પહેલાં બહુ સમૃદ્ધ હતો છેક અઢારમી સદી સુધી ભારતની સમૃદ્ધિ છે એ યથાવત રહી હતી પણ સમય જતા ઔરંગ ઔરંગઝેબ નામના જે રાજા હતો જે શાસક હતો મુસ્લિમ શાસક એના અવસાન બાદ અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી વિશ્વના ઇતિહાસકારોએ પણ કબીલ્યું કે અઢારમી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું એ જ ભારત દેશ સો વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનો વિશાળ બજાર બન્યો હતો એટલે અંગ્રેજોએ ભારતની જે સમૃદ્ધિ હતી એણે એ સમૃદ્ધિનો નાશ કરી અને પોતાના દેશને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા લાગ્યા એટલે કે આપણો જે કાચો માલ છે ભારતને માત્ર કાચો માલ પેદા કરે એવો દેશ એમણે બનાવી નાખ્યો અને કાચો માલ લઈ જઈ અને પછી પોતાના દેશમાં એનું વેચાણ કરતા હતા એટલે ભારત એક વિશાળ એનો બજાર બની ગયો જે એને કાચો માલ ઉત્પાદન કરી આપે એવો તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશને પહેલાં છે નહીં સોનેકી ચીડિયા ચીડિયાકાદાસ એવું પણ એને માનવામાં આવતું હતું એટલી મોટી સમૃદ્ધિ હતી પણ અંગ્રેજ શાસન દરમિયાન એ સાવ કંગાળ અને પાયમાલ બની ગયો હતો હવે સૌથી મોટી અસર અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીને થઈ હતી તો એના વિશેની માહિતી મેળવીએ તો બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોએ પોતાની આવક વધારાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભાગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ બની ગયો એટલે કે જે ખેતી કરતો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગના લોકો ગામડાઓમાં રહે છે અને ખેતી કરતા હોય છે પણ અંગ્રેજોએ ખેતી ઉપર જ જે વધારે પડતા વધારે પડતો જે મહેસૂલ એટલે કે કર ઉઘરાવા લાગ્યા જેના કારણે ભારતનો ખેડૂત વર્ગ છે એ પાયમાલ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમે લગન પિક્ચર જોઈએ તો એમાં પણ એવા જ પ્રકારનું જે મહેસૂલ ઉઘરાવે છે તમે જોયું હશે કે ત્રણ ગણું કે ચાર ગણું મહેસૂલ ઉઘરાવવામાં આવે છે ક્યારેક વરસાદ ઉપર જે ખેતી નિર્ધારિત હોય વરસાદ ન પડે તો એ પણ ખેડૂતોને એ મહેસૂલ દેવો પડતો હતો એના કારણે ખેડૂતોની જે સ્થિતિ હતી એ એકદમ પાયમાલ બની ગઈ હતી તો ઘણી વખત તો એવું પણ બનતું કે ખેડૂતોને પોતાના ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ભરવું પડતું પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી હતી કેટલાક ખેડૂતો સાહુકારેની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા હતા ખેતીવાડી તો સાવ ભાંગી પડી હતી તેમાં ઈસવીસન સત્તરસો ને સિત્તેરમાં બંગાળામાં દારૂ દુષ્કાળ પડ્યો એટલે કે આપણે જેમ કચ્છમાં દુષ્કાળો પડે છે એવી જ રીતે બંગાળામાં પણ દુષ્કાળ પડ્યો હતો અને એ સમયે અંગ્રેજોના શાસનમાં જ આ દુષ્કાળના કારણે લોકો ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા કોર્ન વોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંદી નામની મહેસૂલપત્તિ અમલમાં મૂકી અને નીચે ખાસ અંડરલાઇન કરજો કે કોણે કાયમી જમાબંદી નામની પદ્ધતિ અમલમાં મૂકી તો કોર્નવોલિસ વોલિસ નામનો જે એમનો ગવર્નર હતો એણે આ મહેસૂલપત્તિ અમલમાં મૂકી હતી વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિઓ અનુસાર કઈ પત્તી મહેસૂલી પત્તી અનુસાર અનુસાર કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષે સાંભળજો દર વર્ષે એક જમીનની મહેસૂલ નક્કી કરવામાં આવતી જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો સામે ખેડૂત તનતોડ મહેનત કરી તાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા અને તેનું શોષણ થતું હતું એટલે કે અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર ખેડૂતોને આ જમાબંધી મહેસૂલી જમાબંધી નામની જે મહેસૂલપત્તિ અમલમાં મૂકી એમાં પોતાનો જે ભાગ હતો એ નિશ્ચિત કરીને જ ખેડૂતને ખેડૂતને ભલે એ પાક થાય કે ન થાય પણ એ જે નિશ્ચિત એક કરવેરો હતો એ તો સરકાર એટલે કે અંગ્રેજ સરકારને ચૂકવવો જ પડતો હતો એટલે ખેડૂતની સ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી અને એ ખેડૂત સખત મહેનત કરતો તોય પણ એનું શોષણ થતું હતું વિદ્યાર્થી મિત્રો એના સિવાય ખેડૂત વર્ગ તો બરબાદ થયું એના સિવાય સમાજ જીવનને કેવું ગ્રહણ લાગ્યું તો વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને કલેક્ટર કહેવામાં આવતા તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા અંગ્રેજી રાજ્યતંત્રમાં આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી હતી એટલે કે જે પહેલાંના સમયમાં આઝાદી પહેલાંના સમયમાં જે ગામનો જે વહીવટ હતું એ ગ્રામ સ્વરાજ્ય એટલે કે ગામના પંચો દ્વારા કરવામાં આવતું પણ વોરન હેસ્ટિંગે એ પ્રથા દૂર કરી અને કલેક્ટરને એની જગ્યાએ નીમવામાં આવતા અને ન્યાયાધીશ પણ એને જ બનાવવામાં આવતા એટલે કે કોને ન્યાય આપવો કોને અન્યાય કરવો એ બધી સત્તા કલેક્ટર પાસે રહેતી જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તક જેવું હતું એટલે કે ગામનો વહીવટ ગામના લોકો દ્વારા જ કરવામાં આવતું હતું ગ્રામ પંચાયતો તો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી બહારના આક્રમણો વખતે સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અળગ ઊભી રહી હતી અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થાઓ નાશ પામી એટલે કે જે વોરન એસ્ટિંગે મહેસૂલ ઉગરાવવાનું કામ જેણે સોંપ્યું એ જે કલેક્ટર હતા એણે જે ન્યાય વ્યવસ્થા હાથમાં લીધી એના કારણે જે ગ્રામ સ્વરાજ્ય સંસ્થા હતી એ નાશ પામી હતી કંપની સરકારે કંપની એટલે કે અંગ્રેજ સરકાર જે કંપનીની સ્થાપના આપણે આગળના પાઠમાં જોઈ ક્યારે થઈ હતી ઈસવીસન ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો ઈસવીસન સોળસોને સોળમાં બરાબર તો એ કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીતિ અપનાવી હતી તેને લોકોમાં ભય ઉભો કર્યો લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે એટલે કે કંપની સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવતા એનાથી લોકોને લાગ્યું કે એ પોતાનો ધર્મ એટલે કે જે ખ્રિસ્તી ધર્મ છે એ જ લોકોને ફરજિયાત અપનાવવું પડશે એટલા માટે ભારતની સંસ્કૃતિ નાશ થશે એવો લોકોને ડર લાગતો હતો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ હતી એટલે કે આપણે જાણીએ છીએ કે રંગભેદની નીતિનો જેવી રીતે ગાંધીજી એ શિકાર બન્યા હતા એવી જ રીતે તે સમયમાં જે રેલવે હતું કે લશ્કરમાં હતા એમાં ભારતના જે લોકો કામ કરતા એની એમને અવગણના કરવામાં આવતી એમ કહેવાય છે કે અંગ્રેજ સિપાહીને છ ગણો પગાર એની તુલનામાં ભારતના સિપાહીને એક ગણો પગાર આપવામાં આવતો હતો જેની જગ્યાએ અંગ્રેજ સિપાહી હોય તો એને છ ગણો પગાર આપવામાં આવતો એટલે ત્યાં પણ શોષણ કરવામાં આવતું હતું તો એવી માન્યતા લોકોમાં ઊભી થઈ એના કારણે આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી આવા બધા ફરમાનો એટલે કે નિયમો બનાવવામાં આવતા કે દરેક જે આગ્રામાં નિયમ હતો કે બધા લોકોએ એ અંગ્રેજોને સલામ કરે જો એમ કરવામાં ના આવે તો એમને દંડ અને સજાને પાત્ર ગણાતા હતા પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ આવા બધા કાયદા કારણે અંગ્રેજો તરફથી ભારતના લોકોને એક અંગ્રેજો વિરોધી નફરતની ભાવના પેદા થઈ હતી એના સિવાય વિદ્યાર્થી મિત્રો સમાજ જીવન ખેતીવાડી પાયમાલ થઈ ગઈ સમાજ જીવનને પણ ગ્રહણ લાગ્યું એના સિવાય અંગ્રેજોના આવવાના કારણે ભારતીય વેપાર અને ઉદ્યોગનો પણ સંપૂર્ણ વિનાશ થયો તમે જાણો છો કે ભારતમાં પહેલાં ઘણા બધા ગ્રહ ઉદ્યોગો ચાલતા પણ એ બધા ગ્રહ ઉદ્યોગો છે એ અંગ્રેજ સરકારનું શાસન હતું ત્યારે બધા નાશ પામ્યા હતા દાખલા તરીકે કહેવાતો હિન્દની હાથશાળાઓ યુરોપ તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા હિંદમાં બનતું શણ ઊન અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી ઢાકાની મુલાયમ બારીક માલમલની દુનિયામાં મોટી માંગ હતી કાપડ ઉપરાંત સુરોખાર મીઠું સાકર વગેરે માલની પણ નિકાસ થતી તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી એટલે એ સીધા ભારતના લોકોને જ આયાત રૂપે મળતું હતું એટલે ભારતના લોકો જે સણ બનાવતા ઊન બનાવતા રેશમ બનાવતા એના સિવાય મીઠું હતું સાકર હતું એ બધા બીજા દેશના લોકો લેતા એટલે કે ભારત એનું નિકાસ કરતો અને એના બદલામાં ભારતના લોકોને સોના ચાંદીની આયાત થતી એટલે કે સોના ચાંદીના સિક્કા હોય કે ઘરેણાં હોય એ એમને મળતા હતા પણ અંગ્રેજ શાસનનો અમલ થતાં આ સ્થિતિ પણ બદલાઈ ગઈ સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં જવા લાગ્યો એટલે કે જે ભારતના લોકોને મળતો એ પછી અંગ્રેજોને મળવા લાગ્યો ને ભારતના લોકોનું શોષણ થવા લાગ્યું ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો પાંચસો કરોડ રૂપિયા માત્ર બે દાયકાના શાસનમાં ઉપાડી ગયા એટલે કે આજના હિસાબે પાંચસો કરોડ રૂપિયા બે દાયકા એટલે કે વીસ વર્ષમાં એ અંગ્રેજો પોતાના દેશમાં લઈ ગયા ભારતમાંથી માત્ર બંગાળની વાત કરીએ છીએ ભારત કેટલો મોટો દેશ છે એ તમે વિચારો તો ભારત દેશમાંથી એમણે કેટલું ધન ઉપાડ્યું હશે તે વખતે અંગ્રેજ સરકારે એના કારણે ભારતના લોકોની સ્થિતિ એકદમ કંગાળ બની ગઈ હતી તો આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે એ આપણે વિચારવા બેસીએ તો આપણે એમ થાય કે અંગ્રેજોનું જે અત્યારનું જે શાસન કરી રહ્યા છે એ આપણા રૂપિયાથી જ કરી રહ્યા છે એવું લાગે વિદ્યાર્થી મિત્રો ગ્રહ ગ્રહઉદ્યો ગ્રહઉદ્યોગોની પણ એવી જ દુર્દશા અંગ્રેજોના સમયમાં થઈ હતી કેમ કે ભારતમાંથી ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર થયેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવા લાગ્યા તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો જ્યારે હિંદના કાપડ પર એંસી ટકા સુધીની જકાત નાખી પરિણામે શું થયું કે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો આ હરીફાઈમાં ભારતીય હસ્તો ઉદ્યોગ ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના કાચના કાગળના વાહણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગોનો નાશ થયો લાખો કારીગરો બેકાર બની ગયા ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી એટલે કે શું થયું કે અંગ્રેજોએ ભારતમાંથી પૈસા લઈ ત્યાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવ્યા અને ભારતમાં જે માલ બનતો તો એના ઉપર એમણે એંસી ટકા કેટલો એંસી ટકા એટલે ઘણો મોટો મોટો ભાગ હોય એ કેનામાં ઉપર લાગ્યો એમણે જકાત નાખી દીધી એટલે કે એંસી ટકા ભાગ છે એ અંગ્રેજોને મળે તો એના કારણે જે ધાતુઓ હતા કાચના હતા વાણ બનવાના ઉદ્યોગો જે હાથના ઉદ્યોગો હતા એ બધા કારીગરો બેકાર બની ગયા અને ગરીબી વધવા લાગી પછી અમુક એવા અંગ્રેજો પણ હતા એક અંગ્રેજ સર અંગ્રેજ આપણે કોર્નવેલીસની વાત કરી પછી આપણે હમણાં ઉપર જે ભારતનું જે શોષણ કરવા આવ્યો હતો એવા વોરન હેસ્ટિંગની પણ વાત કરી હવે એક અંગ્રેજ ગવર્નર એવો આવ્યો એણે ભારતમાં સુધારાઓ કર્યા પણ માત્ર ને માત્ર અંગ્રેજોને લાભ ખાતર જ સુધારાઓ કર્યા પણ ભારત તે સમયમાં ભારતના લોકો રૂઢિચુસ્ત હતા એટલે એના સુધારાઓ તરફ પણ શંકા જવા લાગી તો એ વિશેની ચર્ચા કરીએ તો એ ગવર્નર જનરલનું નામ હતું વિલિયમ બેન્ટિંગ વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતના ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થતો હતો આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારે માન પામ્યો બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી એટલે કે જે અદાલતો ભરાતી એનામાં પહેલાં માત્રને માત્ર અંગ્રેજી ભાષા જ બોલવામાં આવતી હતી જ્યારે ભારતના લોકોને ત્યારના સમયમાં એટલી બધી અંગ્રેજી ભાષા આવડતી નથી તો એ જે માતૃભાષાનો ઉપયોગ કરી શકે એની પણ છૂટ આપવામાં આવી હતી રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા તો બેન્ટિંગે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં અમલમાં મૂક્યો અને નીચે ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ચોત્રીસ અને પાંત્રીસ ઉપર છે અડધો ચોત્રીસ અને અડધો પાંત્રીસ ઉપર છે કે બેન્ટિંગે સતી થવાનો રિવાજ સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો અઢારસો અને ઓગણત્રીસમાં અમલમાં મુક્યો એ સમયમાં ભારતના અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન થતા હતા અને તેઓ કરતા હતા આ સુધારાઓને ભારતમાં રૂઢિશિષ્ટ લોકો શંકાની નજરે જોવા લાગ્યા એટલે કે એમણે અમુક સુધારાઓ કર્યા કે ભારતના લોકોને કંપનીમાં સ્થાન આપ્યું પછી ન્યાય આપવા માટે જે માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી એના સિવાય જે રાક્ષસી કાયદાઓ હતા એટલે કે સતીપ્રથા એટલે શું કે જેનો પતિ મરી જાય એના પછી એની પત્નીને જીવતી સળગાવી દેવામાં આવતી એની સાથે એટલે આ જે કાયદો હતો એ પણ વિલિયમ બેન્ડિંગે બંધ કરાવ્યો હતો એટલે આ સુધારા જે કરાવ્યા એનામાં પણ ભારતના જે રોધિચુસ્ત લોકો હતા એટલે કે જે નિયમ પાળવાવાળા લોકો હતા ને એ એને શંકાની નજરે જોતા હતા પછી કંપની સરકારે કેવળણી માટે દર સાલ એક લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો એટલે કે કેવો ઠરવા એટલે કે લોકોને શિક્ષણ મળી રહે એટલા માટે તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા એટલે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના હિત માટે એમણે જે શરૂઆત કરી હતી એ પણ ભારત માટે ક્યાંક ને ક્યાંક લાભકારક નીવડી બરાબર એના સિવાય બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની પણ રચના થઈ હતી ઈસવીસન અઢારસો ચોત્રીસમાં મેકોલે મેકોલ નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો એટલે કે અંગ્રેજી ભાષા ભારતના લોકોને શીખવાનો વિચાર એણે કર્યો મેકોલે શરૂ કરેલ શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોએ જોઈએ તેવો લાભ ન મળ્યો પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા એટલે ભારતની જે વિદ્યા હતી એ નાશ પામવા લાગી અને અંગ્રેજી શિક્ષણ ત્યારથી શરૂ થયું દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો મહાત્મા ગાંધી તો એને ગુલામીની કેળવણી કહેતા વિદ્યાર્થી મિત્રો ખાસ આમની નીચે અંડરલાઇન કરજો કે ઈસવીસન અઢારસો ચોત્રીસમાં મેકોલ નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી અને આ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ એને મહાત્મા ગાંધીજી ગુલામીની કેળવણી કહેતા બરાબર એના પછી તો ઈસવીસન અઢારસો અઢારસો ને સત્તાવનમાં યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરવામાં આવી અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવવા લાગ્યું એટલે મહદઅંશે ભારતવાળા લોકોને પણ ફાયદો થયો એના પછી ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓ ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા માટે નવા નવા યંત્રોની શોધ થવા લાગી હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણને આ વેપારમાં લાભ થશે અને લાભ મળશે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી પછી તમને આટલું જાણવામાં જે દીધેલું છે ને એની નીચે ખાસ અન્ડરલાઇન કરજો કે અંગ્રેજો દ્વારા ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન અને અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવી એનો માત્ર ઉપયોગ એટલો હતો કે હિંદમાં જે લોકો છે એ લશ્કરી અંકુશ એટલે લશ્કર એટલે કે સૈનિકો એક જગ્યાથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકે એના માટે જ આ રેલની શરૂઆત કરવામાં આવી હતી ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યોને સંદેશો આપવા માટે જરૂર જણાતા ઈસવીસન અઢારસો ચોપનથી ટપાલ અને તાર સંદેશની આધુનિક પત્તી પણ અપનાવવામાં આવી એટલે અઢારસો ચોપનમાં એમણે તાર સંદેશાની પણ શરૂઆત કરી સાથે સાથે દેશના છાપખાના અને વર્તમાનપત્રોનો પણ વ્યાપ વધવા લાગ્યો એમાં ભારતના લોકોને પણ મહદઅંશે ઉપયોગ થયો કે જેનાથી ભારતના લોકોની જે વિચારિક ક્રાંતિ હતી એટલે કે એક દાખલા તરીકે ગાંધીજીના જે વિચારો હતા એ વર્તમાનપત્રો દ્વારા સમગ્ર દેશના યુવાનોને પહોંચતા થયા એના સિવાય ગમે તે ઘટના બને એની જાણકારી પણ દેશમાં વાયુ વેગે જે પ્રસરતી હતી વર્તમાનપત્રોના કારણે એનાથી ભારતના જે લોકો હતા એમના વિચારો મળવા લાગ્યા અને એક અંગ્રેજો વિરુદ્ધની જે ક્રાંતિ હતી એનો ઉદ્ભવ થવા લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો આજે અમુક સુધારા હતા કયા કયા એક તો સતીપ્રથા એમણે રિવાજ બંધ કરાવ્યો અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી યુનિવર્સિટીની સ્થાપના કરી પછી રેલવેની શરૂઆત કરાવી તાર ટપાલની શરૂઆત કરી આ બધા સુધારા છે અંગ્રેજના હિત માટે જ હતા તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે પણ આશીર્વાદરૂપ બન્યા અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી વર્તમાનપત્રો તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં જ કીધું કે આ સુધારાઓ હતા એ ભારત માટે પણ મહદઅંશે ઉપયોગી હતા પણ આ જે અંગ્રેજ સમયનો જે શાસન હતો એનામાં ભારતની જે સ્થિતિ હતી એ પાયમાલ બની ગઈ એટલે ભારત હતું એ જે સુવર્ણ સોનેકી ચિડિયાનો દેશ ગણાતો હતો એના બદલે ભારતના લોકો છે એ આર્થિક રીતે એકદમ કંગાળ બની ગયા અને અત્યાર સુધી આઝાદી પછી પણ અત્યારના જે આપણને આ પંચોતેર વરસ થયા તે છતાં આપણે હજી એટલા બધા સમૃદ્ધ બની શક્યા નથી એટલો બધો અંગ્રેજોએ આપણી પાસેથી લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ હતો પાઠ નંબર છ અંગ્રેજી શાસનની ભારત ઉપર કઈ કઈ અસર થઈ તો એની ફરીથી એકવાર આપણે ઉપરથી માહિતી મેળવી લઈએ તો અંગ્રેજી શાસનથી ભારતનો ખેડૂત વર્ગ હતો એ પાયમાલ બની ગયો ભારતની જે શાસન વ્યવસ્થા હતી એટલે કે જે વ્યવહારલક્ષી વ્યવસ્થા હતી સમાજ જીવન હતું એને પણ ગ્રહણ લાગી ગયું ભારતના વેપાર અને ઉદ્યોગોનો તો એકદમ વિનાશ થઈ ગયો એના સિવાય ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અને ભારતમાં અમુક ઘણા સુધારા થયા એના કારણે ભારતને થોડોક લાભ થયો પણ આમ ટોટલી કહી શકાય કે અંગ્રેજોના શાસનના કારણે ભારતનો ભારતની સ્થિતિ છે એ ખૂબ જ કંગાળ બની ગઈ હતી બરાબર હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ જે તમને આજે હોમવર્કમાં મળવાના છે સોધાના પ્રશ્નોમાં પહેલાં બે પ્રશ્નો છે ચર્ચા કરો તો એ ચર્ચા આપણે માત્ર મૌલિક રીતે કરવાની છે તો એ તમને લખવાની જરૂર નથી અને જવાબ લખો એવા પાંચ પ્રશ્નો છે એ જ તમને તમારી નોટબુકમાં લખવાના રહેશે તો પ્રથમ પ્રશ્ન છે ભારતમાંથી કઈ કઈ ચીજો ચીજવસ્તુઓની નિકાસ થતી તો આપણે ઉપર જોઈએ કે ભારતમાંથી ઘણી બધી પહેલાં ચીજવસ્તુઓથી નિકાસ પામતા પણ એ છે એ નિકાસ માત્ર ને માત્ર ભારતના વેપારીઓને જ મળતી હતી પણ સમય જતાં એનામાં બદલાવ આવ્યો અને ભારત ભારતના જે વેપારીઓ હતા એ પણ કંગાળ બની ગયા તો ભારતમાં કયા કયા વસ્તુઓની નિકાસ થતી તો એ પેજ નંબર તેત્રીસ ઉપર એનો જવાબ આપે આપેલો છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ હા હિન્દની હાથશાળાઓ યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા હિન્દમાં બનતું શણ ઊન રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી કાપડની ઉપરાંત સુરોખાર મીઠું સાકર વગેરે માલની નિકાસ થતી હતી તો આ જે શણ ઊન રેશમ સૂતર પછી ઢાકાની મુલાયમ પછી સુરોખાર મીઠું સાકર વગેરેની નિકાસ ભારત દ્વારા કરવામાં આવતી હતી એ પ્રથમ પ્રશ્નનો જવાબ રહેશે એના પછી છે બીજો પ્રશ્ન વિલિયમ બેન્ટિંગે ભારતમાં કયા કયા સુધારા કર્યા આપણે ઉપર જ જોયું ભારતમાં એમણે કયા કર્યા તો એક સતી પ્રથાનો જે નાબૂદ કર્યો વિલિયમ બેન્ટિંગ દ્વારા જે હતા એ સતી પ્રથાનો જે રિવાજ હતો એ પણ બંધ કરાવવામાં આવ્યો હતો એના સિવાય અંગ્રેજ અમલદારોની સાથે સાથે એમને સૈન્યમાં પણ જોડવામાં આવતા હતા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી અંગ્રેજ શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી એના સિવાય તાર ટપાલની વ્યવસ્થા કરી હતી અને મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત પણ એ સમયમાં કરવામાં આવી હતી તો એ બધા એના જવાબમાં આવશે પછી ત્રીજો પ્રશ્ન અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી તો મેં તમને પહેલાં જ કીધું હતું કે એમણે તાર ટપાલ વ્યવસ્થા એટલા માટે શરૂ હતી પોતાના લાભ માટે જ શરૂ કરી હતી કયા કારણે તો ભારત છે એ એક મોટો વિશાળ દેશ છે એના દરેક દેશના દરેક ભાગ ઉપર ચાંપતી નજર રાખવા પરદેશી રાજ્યોને સંદેશા આપવા માટે તા ટપાલની શરૂઆત કરી હતી રેલવેની શરૂઆત એટલા માટે કરી હતી કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે માલની હેરફેર સરળતાથી થઈ શકે અને લશ્કરની હેરફેર કરી અને લશ્કરી અંકુશ પણ રાખી શકાય એટલા માટે એમણે રેલવેની શરૂઆત કરી હતી તો આ બધા હતા એટલા માટે રેલવે તાર અને ટપાલની એમણે શરૂઆત કરી હતી પ્રશ્ન ચાર મહેસૂલ ઉઘરાવ માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી કોણે કરી હતી જે મેં તમને પહેલાં પણ કીધું કે મહેસૂલ ઉઘરાવ હતું પહેલાં એના કારણે ગ્રામ સ્વરાજ્યની સંસ્થા છે એ પડી ભાંગી આપણે તો એ શાસનપદ્ધિ પડી ભાંગી એનામાં મુખ્ય કારણ હતું કે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી તો એ વોરન હેસ્ટિંગ જ્યારે ગવર્નર જનરલ બન્યા એ સમયમાં વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉગરાવવાનું કામ જેને સોંપવામાં આવતું એને કલેક્ટર કહેવામાં આવતું અને કલેક્ટરને જ ન્યાયાધીશનું કામ પણ કરતા હતા એટલે જવાબ આવશે વોરન હેસ્ટિંગના સમયમાં પછી સતીપ્રથા કુર રિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો તો સતી પ્રથાના સતીપ્રથાના રિવાજ પર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે વિલિયમ બેન્ટિંગે પ્રતિબંધ મૂક્યો હતો ક્યારે મૂક્યો હતો તો એ તમને સાલ સાથે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં વિલિયમ બેન્ટિંગે સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો ઘડ્યો બરાબર તો એને પ્રતિબંધ મૂક્યો હતો તો આ હતા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે તે છતાં આ પાઠનું એકવાર ફરીથી વાંચન કરી અને પછી આના સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે લખી જવાબ લખ્યા પછી એનો ફોટો મને સેન્ડ કરવાનું ભૂલતા નહીં બરાબર તો અત્યારે તમે ઘરે રહો સુરક્ષિત રહો અને સારી રીતે આ પાઠનું વાંચન કરી સ્વાધ્યાયના પ્રશ્નો લખજો થેન્ક યુ